2010ની સાલમાં હું એગ્રીકલ્ચર કન્સલ્ટન્ટનું કામ કરતો હતો. એ પછી તો આ વાર્તા છે, મારી વાત નથી. 2010ની સાલમાં હું એગ્રીકલ્ચર કન્સલ્ટન્ટનું કામ કરતો હતો. એ પછી તો મેં ઘણા બીજા ધંધા બદલ્યા, પણ એ અરસામાં મારે એ કામ અર્થે વારંવાર કચ્છ જવાનું થતું. બપોરે 2:15 વાગ્યાનો સમય હતો. કચ્છની ધોમધખતી ગરમીમાં મોરબીથી ભુજ તરફ જતા હાઈવે પર ભુજ જતી બસની હું રાહ જોઈ રહ્યો હતો. હાઈવે મુજાપર ગામથી 3 કિલોમીટર દૂર હતો. મુજાપર ગામના મારા ક્લાયન્ટનો દીકરો મને હાઈવે પર ઉતારી ગયો હતો. પારેખ સાહેબ, બસ આવે ત્યાં સુધી બેસું, એવો વિવેક એણે કહ્યો. મેં વિવેકપૂર્વક ના પાડી. મારો અનુભવ હતો કે ક્લાયન્ટ સાથે કામ પતી ગયા પછી બેસી રહેવાથી બિનજરૂરી નિકટતા બંધાય છે. તમે ક્યાં ના, કંઈક નથી ના, આને ઓળખો કે, આવી બે મતલબ વાતો કરીને એ લોકો સંબંધ વધારે છે અને પછી ગેરલાભ ઉઠાવે. આમે મને એકલા રહેવાનું વધારે ગમે એટલે હું આવી લપ ટાળું. ઉપર ધકતો સૂર્ય, ડામરના લીસા હાઈવેની બંને બાજુ રેતી મિશ્રિત જમીન, થોડે દૂર આશરે 200 મીટરના અંતર પર એક હાઈવે હોટલ હોય એવું કળાતું હતું. ખબર નહીં, કદાચ કોઈ ફેક્ટરી પણ હોય. એ સિવાય આખો વિસ્તાર સૌ નિર્જન હતો. સુરતથી રાતની સ્લીપર બસમાં બેસીને આજે સવારે જ અહીં આવ્યો હતો. મુજાપર પાટિયા પર ઉતરીને મુજાપર ગામ ગયો. ત્યાંના ક્લાયન્ટનું કામ પતાવી હવે ભુજના ક્લાયન્ટ પાસે જવાનું હતું. અહીંથી બસમાં ભુજ 2 કલાક થાય. ભીડભાડ પડેલી એસટીમાં બેસવાને બદલે મુંબઈ કે સુરતથી આવતી સ્લીપર બસને રોકીને એમાં ભુજ જાઉં તો જરા ઘેરાતી આંખોને આરામ મળી જાય એમ વિચારી રહ્યો હતો. મારા જેવો કાયમી મુસાફર હોય તો બસમાં પણ આરામ કરી લે. સુરતથી રાતે નીકળતી બસ તો વહેલી આવે, પણ મુંબઈથી આવતી બસ બપોરે 2:45 વાગે આવતી. 25 મિનિટ, સોરી મને એમ કે મને કઈ કહ્યું, 25 મિનિટ આ નિર્જન વિસ્તારમાં મારે આ બસની રાહ જોવાની હતી. આવા પાટિયા પર વાહનની રાહ જોવા માટે સામાન્ય રીતે એક છાપરું હોય, કોઈ મરી ગયેલાની યાદમાં એકાદ બાકડો હોય, પણ અહીંયા કંઈ નહોતું. 2 વૃક્ષો દેખાતા હતા, વગર ખાતર પાણીએ ઉગી નીકળેલા ઘટાદાર વૃક્ષ હતા. આમ તો વૃક્ષની નીચે હું કદી બેસું નહીં, નીચે પંખીઓની ચરક પડેલી હોય, પાંદડા ખરીને માથા પર પડે, પણ 25 મિનિટ તડકામાં ન રહેવાય એટલા માટે ન છૂટકે મેં વૃક્ષની નીચે બેસવાનું નક્કી કર્યું. મને પહેલાં લાગ્યું કે હું અહીં એકલો છું, પણ વૃક્ષની નીચે પહેલાંથી જ એક ગરડા જણાતા બેન બેઠેલા હતા. 55ની ઉંમર હોય તોય ગામડાના લોકો 60 ન દેખાય. મને આવતો જોઈ એણે મારા બેસવાની જગ્યા કરી, પણ હું એમને પસાર કરીને બીજા વૃક્ષની નીચે ગયો. બેસવા લાયક જગ્યા નહોતી એટલે થડને અઢેલીને ઊભો રહ્યો. બાજુના વૃક્ષની નીચે એક જૂની સિમેન્ટની પાઇપ પડેલી હતી, જેના એક છેડે પેલી સ્ત્રી બેઠી હતી. પણ ગરડા માણસો સવાલ બહુ પૂછે, ક્યાં જવાનાથી શરૂ કરીને લગ્ન થયા છે કે કેમ, બાળકો છે કે નહીં, નથી તો કેમ નથી, કયા દેરા પર ગુરુવારે જવાથી બાળકો થાય, ત્યાં સુધીની લપ્પન છપ્પન કરે. એટલે હું બીજા વૃક્ષની નીચે દૂર ઊભો હતો. 2 જ મિનિટમાં બીજા એક ભાઈએ મારી નજીક આવીને બસ ક્યારે આવશે જેવા સવાલથી વાત શરૂ કરી અને વાત આગળ વધારવા માંડ્યા. મારું નામ અંકુર પારેખ છે, સુરત રહું છું, વતની વાસદાનો છું. આવી ફાલતુ વાતો મારે એની સાથે કરવી નહોતી એટલે હું બાજુના વૃક્ષ નીચે પેલી પ્રમાણમાં આના કરતાં શાંત દેખાતી સ્ત્રીની બાજુમાં જઈને બેઠો. 3-1 મિનિટ સુધી સ્ત્રીએ કોઈ વાત કરી નહીં એટલે મને મારા સફળ નિર્ણય પર માન થવા લાગ્યું. હવે બસ જો સમયસર હોય તો માત્ર 22 મિનિટ પસાર કરવાની હતી. ત્યાં પેલો બીજો કચકચિયો મુસાફર જેને છોડીને હું આવતો રહ્યો હતો એ બસની રાહ જોવાના બદલે છકડામાં બેસીને નીકળી ગયો. બીજી 3-1 મિનિટ નિશબ્દ વીતી ગઈ. એ ગરડી જણાતી સ્ત્રીએ કોઈ વાત માંડી નહીં, એ મને જરા અજુગતું લાગ્યું. 15-1 મિનિટ રહીને મેં સમય જોયો, 3:43. હવે તો 2-4 મિનિટ જ પસાર કરવાની હતી. સમય પસાર કરવો એ જ તો જીવન છે. આપણે સૌ સમય જ પસાર કરીએ છીએ, એ જ મૂળ વાત છે. બાકી સમય ક્યાં અને કઈ રીતે પસાર કરવો એના વિકલ્પો હોય છે, એને આપણે કારકિર્દી જેવું મસમોટું નામ આપીએ છીએ. આ સ્ત્રી બિલકુલ બોલી નહોતી. એ ન બોલી એનાથી પહેલાં તો મેં રાહત અનુભવી, પછી એના પર માન અનુભવ્યું, પણ હવે મને અકડામણ થવા લાગી હતી કે સૌ નિર્જન જગ્યા પર બે મુસાફરો 25-25 મિનિટ વાત કર્યા વગર બસની રાહ જોવે કેવું લાગે. આ સ્ત્રી પણ મારા જેવી જ એકલ પેટી હશે. હવે બસ આવી જાય તો સારું એમ વિચારી હાઈવે પર હું લાંબી નજરે તાકી રહ્યો. હાઈવે વળાંક લઈને આવતો હતો, એથી આવતું વાહન દેખાય એ પહેલાં એનો અવાજ સંભળાતો. કોઈ વાહનનો અવાજ સંભળાયો, હું ઊભો થવા જાઉં એ પહેલાં સ્ત્રી બોલી, 3:15 પહેલા નહીં આવે. પાકી આગાહી કરનારા માણસો મને નથી ગમતા. પાટિયા પર કાયમ ઊભા રહેતા લારીવાળાએ કહ્યું હોત તો મેં માની લીધું હોત, પણ એક ગરડી સ્ત્રી પોતે એસટી ડેપોની ટ્રાફિક કંટ્રોલર હોય એવા વિશ્વાસથી બોલી કે 3:15 પહેલા નહીં આવે, એટલામાં એક ટેમ્પો પસાર થઈ ગયો બસના બદલે.
હવે હું બે કારણસર બસની રાહ જોવા લાગ્યો, એક તો 25 મિનિટની એક વિધતા તોડવા માટે અને બીજું આ સ્ત્રીની આગાહી ખોટી પાડવા. જરાવાર હાઈવે પર તાકી રહ્યા પછી મારાથી બોલી જવાયું કે મુંબઈથી આવતી સ્લીપર તો 2:45 આવે છે. સ્ત્રી બોલી કે હું એની જ વાત કરું છું, એ 3:15 આવશે. મને થયું કે હવે એ પૂછશે ક્યાં જવાના, પણ એને પૂછ્યું નહીં. હું જોવા લાગ્યો, એક છાબડી સિવાય એની પાસે કોઈ સામાન નહોતો. એ મેં જોયું, અમે ભૂજથી આગળ બસ જાય નહીં એટલે મારે પૂછવાની જરૂર નહોતી કે ક્યાં જાઉં છું. એના તરફથી બીજો સંભવિત સવાલ એ હતો કે શું કરો છો તમે, એને પૂછ્યું નહીં. તોય હું મનોમન જવાબ વિચારવા લાગ્યો. આ સવાલ મારા માટે સૌથી મુશ્કેલ સવાલ હતો, કેમ કે સતત નવો ધંધો સેટલ કરવાનો સંઘર્ષ એ જ મારા જીવનનો મુખ્ય પડકાર. એમાં કંટાળો અનુભવી, ફરી કોઈ નવી આવડત, નવું જ્ઞાન, નવું ક્ષેત્ર, એમાં ઊંડા ઉતરી એને વ્યવસાય તરીકે વિકસાવવાની મથામણ શરૂ થઈ જતી. અત્યારે પણ હું એ જ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. કચ્છની બંજર જમીન પર અંજીર, દાડમ જેવા ફળોનો એકર દીઠ વધુ પાક કઈ રીતે લઈ શકાય, એની સિંચાઈ, એની ખાતરની નવી પદ્ધતિ વિકસાવી મેં અહીંના ખેડૂતોને ખૂબ ફાયદો કરાવ્યો હતો. વાસદા નજીક અમારી બાપદાદાની લીલીછમ વાડીઓ ભાઈઓને સોંપીને દર મહિને હું 2 વાર કચ્છ તરફ આવવા નીકળી આવતો. 3 વર્ષમાં 70 વાર કચ્છના અલગ અલગ વિસ્તારોમાં આવ્યો હોઈશ, પણ કચ્છની મારી આ છેલ્લી વિઝિટ હતી. ધંધો બદલવાનો હતો. એ બહેને નહીં પૂછેલા સવાલનો આવો લાંબો જવાબ મનમાં વિચારીને હું કંટાળ્યો. પછી એ બહેનને નિરખવા લાગ્યો. નજર નીચે હતી પણ કાન સરવા હતા. દૂરથી વાહનનો અવાજ ગરગડાટી જેવો સંભળાયો એટલે હું ઊભો થવા લાગ્યો. સ્ત્રી બોલી, ટ્રક છે. ટ્રક હશે એમ બોલનારને હું સહન કરી શકું, પણ ટ્રક જ છે એ કેવા પ્રકારનું વિધાન કહેવાય. બસ પણ હોઈ શકે એમ ધારીને હું ઊભો થયો. મારી ચીડમાં વૃદ્ધિ કરતી એક ટ્રક સામેથી પસાર થઈ ગયો. હું ફરીથી મને ન ગમતી પાઇપ પર ન ગમતી સ્ત્રીની બાજુમાં બેઠો. સ્ત્રીએ છાબડી ખોલી, પ્લાસ્ટિકની થેલીમાં છાશ હતી, 2-3 રોટલા હતા. મને થયું કે હવે એ પેલી તરફ ફરીને ખાશે, પણ એ તો મારી તરફ ફરી અને છાબડી લાંબી કરી. આવી ઓછી બોલી સ્ત્રી સાથે વાત કરવાનો મને વાંધો નહોતો, પણ 38 વર્ષના મારા જીવનમાં કોઈના ટિફિન કે ભાતામાંથી ખાવાનો મને પ્રસંગ આવ્યો નહોતો એટલે મેં મોં ફેરવીને કહ્યું, તમે ખાઓ. એ બોલી, મારી તો 11 છે. ઉત્તરીની 11 છે તો રોટલા ને છાશ કોના માટે લાવી? મારા ન પૂછાયેલા સવાલનો જવાબ આપતા એ બોલી, બસમાં મારો દીકરો મુંબઈથી આવે છે એના માટે લાવી છું, મને ભૂખ નથી, હું જમીને આવ્યો છું. રોટલાની આળસમાં 1-2 સુખડીના ટુકડા પણ હતા, એમાંથી એણે એક ધર્યો. રોટલો નહોતો ખાવો પણ સુખડીનો એક ટુકડો મેં લીધો. સુખડી નામ મને નહોતું ગમતું, એમાં સુખ શબ્દ આવે એટલે, પણ સુખડીનો સ્વાદ મને ભાવતો એટલે મેં એક ટુકડો લીધો. નામ શું તમારા દીકરાનું? જેના નામની સુખડી હું ખાઈ રહ્યો હતો એનું નામ જાણવાની જિજ્ઞાસા થઈ અને મારાથી પૂછાઈ ગયું, રોહિત. મુંબઈમાં શેરબજારનું મોટું બિલ્ડિંગ છે 28 માળનું, એમાં વોચમેનનું કામ કરે છે. મને સમજ પડી કે બોમ્બે સ્ટોક એક્સચેન્જના બિલ્ડિંગમાં એનો દીકરો સિક્યુરિટી ગાર્ડ હતો. ભર બપોરના તડકામાં એની મા એને લેવા આવી હતી. મારી મા તો મને સ્કૂલમાં લેવા આવે તોય હું ચીડાઈ જતો. માના દેખાવ કે કપડા બાબતે સ્કૂલના છોકરાઓ ચીડવે એવો મને ડર લાગતો. મને થયું કે આ સ્ત્રી કોઈ વાહન તો લાવી નહોતી, પછી લેવા આવવાનો શું મતલબ? બંને છકડામાં બેસીને જ મુજાપુર જશે ને? એટલે મેં કહ્યું કે દીકરાની વહુ લેવા ના આવે. તો સ્ત્રી હસી, હજુ એના લગ્ન જ ક્યાં થયા છે, એ તો 22 વર્ષનો છે. 55-60 વર્ષની લાગતી સ્ત્રીને 22 વર્ષનો દીકરો હોય કે પછી પૌત્ર હોય, બંને શક્યતાઓ સાચી નહોતી લાગતી. એના બાપા એને 1.25 વર્ષનો મૂકીને ગુજરી ગયા. એ મારો એકનો એક દીકરો છે. આ વર્ષે છોકરી બતાવીશ, આવતા વર્ષે પરણાવીને મુંબઈ મોકલીશ. સાસુ કે દાદી બનવાના ઓરતાથી એના ગાલ લાલ થયા. હું મારી ગણતરીમાં થાપ ખાઈ રહ્યો હતો એટલે પડોજન પડતી મૂકીને બસની રાહ જોવા લાગ્યો. બસની રાહ જોવી પડે, માણસની રાહ જોવાય? મારા ધંધામાં હું સમયનો પાકો હતો, બધે સમયસર પહોંચું. કોઈ મારા માટે રાહ જોવે કે હું કોઈના માટે રાહ જોઉં એ બંને મને ન ગમે. કોઈની સાથે મળવાનો સમય નક્કી કર્યો હોય તો એને કહું કે તારી ઘડિયાળ મારી ઘડિયાળ સાથે મેળવી લે, જેથી સહેજે સમય ફેર ન થાય. ઘણીવાર સુધી રાહ જોયા પછી ફરી ગરગડાટી સંભળાય. હવે ઊભા થવાના બદલે મેં એ સ્ત્રીની સામે જોયું. એ બોલી, ટેમ્પો છે. જરાવાર પછી ટેમ્પો પસાર થયો એટલે મારાથી સવાલ પૂછાઈ ગયો કે તમારો દીકરો દર મહિને આવે છે? સ્ત્રી આ હાઈવેની એના પરથી પસાર થતા વાહનોના અવાજની અનુભવી હતી એટલે મેં ધાર્યું કે અહીંયા નિયમિત આવતી હશે, પણ મુંબઈ નોકરી કરતો દીકરો કંઈ વારે ઘડીએ દર અઠવાડિયે તો ન આવે. એટલે બોલી, ના, 1 વર્ષ પહેલા નોકરીએ લાગ્યો, આજે પહેલી જ વાર આવે છે. આમ જ આપણી ધારણાઓ ખોટી પડતી હોય છે એટલે હું ધારણા બાંધવા માગતો હતો નથી, અને ખુલાસો મેળવવાની કુટેવ મને ન હોવાથી ધારણા બાંધવાની કુટેવ મારા મનમાં વિકસી હતી. ખેતરમાં નિંદણ ઉગે એમ મારા મનમાં ધારણાઓ ઉગી.
તો 11 નો ઉપવાસ હતો, છતાં આ સ્ત્રી રોટલા છાસ અને સુખડીનું ભાથું કોના માટે લાવી એ ખ્યાલ આવી ગયો. પણ 3 કિલોમીટર દૂર ગામ હોય, છકડામાં ઘરે પહોંચતા 7-8 મિનિટ થવાની હોય, તો ભાથું લાવવાની શું જરૂર? મારો સવાલ વાંચી લીધો હોય એમ એ બોલી, મુજાપર સુધીનો પાકો રસ્તો પૂરો થાય પછી સીમમાં પગદંડી પર 1.5 માઇલ ચાલીએ ત્યારે મારું ઘર આવે. 1.5 વીઘા જમીન છે મારી, 10 વીઘા કરતાં નાની જમીનમાં કન્સલ્ટેશન હું કરતો નહોતો, એટલે મારા માટે આ સ્ત્રી નકામી હતી. પણ અત્યારે હાઈવે પર કયું વાહન આવી રહ્યું છે એની આગાહી કરવામાં આ સ્ત્રી કામ આવી રહી હતી. 3:15 થવામાં 4 મિનિટની બહાર હતી. એકનો એક દીકરો હોય, 1.5 વીઘા જમીન હોય, તો દીકરાએ વોચમેનની નોકરી કરવા માટે મુંબઈ શું કામ જવું જોઈએ? એ સ્ત્રી બોલી. તમે માનશો, એ બોલી એના 1 સેકન્ડ પહેલાં મારા મનમાં પણ આ જ વિચાર આવ્યો હતો. જોકે મને અને બીજા કોઈને સરખા વિચારો આવે એ મને ન ગમે. ખાસ કરીને મારી માને મારા મનમાં શું ચાલી રહ્યું છે એની ખબર પડી જાય તો મને બહુ ગુસ્સો આવતો. જોકે છેલ્લા 6 વર્ષમાં માને હું 4-1 વાર જ મળ્યો હતો. સુરત ફ્લેટમાં રહેતો અને ગામડે એ ભાઈઓ સાથે રહેતી. દિવાળી પર બોલાવે, પણ ભાઈનો જ્યારે ફોન આવે કે બાને દવાખાને દાખલ કરી છે, બચે એમ લાગતું નથી, છેલ્લી વાર મળી રહે, ત્યારે હું મળવા જતો અને દર વખતે એ બચી જતી. એ જીવી જતી અને એની શોકસભામાં કેટલા બધા માણસોને મળવું પડશે, હાથ જોડવા પડશે, એની ચિંતા ટળી જતી. હું ગામડેથી સુરત ભાગ્યો એમ આ ગઢડીનો દીકરો પણ કદાચ ત્યાં જે બોલી. રોજ એનો ફોન આવે, બા તારા માટે સાડી લઈ આવીશ. કાલે સવારે જ ફોન આવ્યો, રાતની સ્લીપર બસમાં ટિકિટ લીધી છે, બસ હવે તૈયારી. ખિસ્સામાંથી મારો ફોન કાઢીને હું બોલ્યો, એનો નંબર યાદ છે રોહિતનો? એને ફોન કરીને પૂછી લઈએ કે બસ ક્યાં પહોંચી, કેટલી વારમાં આવશે. એ હસી પડી, એમ કરીએ તો રાહ જોવાની મજા જ મરી જાય ને. એણે એનું પાકીટ કાઢ્યું, એમાંથી એના 22 વર્ષના દીકરાનો ફોટો કાઢ્યો. ફોટો કદાચ પર્સમાં મૂકવાને કારણે ચોળાયેલો અને સાવ જૂનો લાગતો હતો. મારી પાસે પણ મારો પોતાનો આવો જ એક જૂનો એન્ટિક ફોટો હતો. પણ 6 વર્ષ પહેલાં મારી બાના પગ ચાલતા હતા ત્યારે છેલ્લી વાર સુરત રહેવા આવેલી, ત્યારથી એ ફોટો ગાયબ હતો. 17 વર્ષ પહેલાં હું પણ આવો જ દેખાતો હોઈશ. અમારી જનરેશનના છોકરાઓ આવો ફોટો પડાવતા, મૂઢતા અને મુગ્ધતાનું સમન્વયવાળું હાસ્ય. એમાંથી 17 વર્ષવાળી મુગ્ધતા ચાલી ગઈ, મૂઢતા હજુ છે. મારા જેવા 38 વર્ષની ઉંમરના અપરણિતને પણ આ ફોટો જોઈને મારી દૂધમલ યુવાની યાદ આવી ગઈ. પણ આજકાલના છોકરા કંઈ આવો ફોટો પડાવે? મને થયું કે આ સ્ત્રીનો છોકરો કદાચ એન્ટિક પીસ હશે. નામ પણ કેવું હતું? રોહિત. સ્ત્રી બોલી, બસમાંથી રોહિત ઉતરે ને તો તમે એને 2 શબ્દ કહેજો. પોતાની 1.5 વીઘા જમીન હોય તો દીકરાએ માને છોડીને મુંબઈ વેતરો કરવા શું કામ જવું જોઈએ? એ તો જેવી એની મરજી, હું બોલ્યો. પછી મને થયું કે એક અજાણ્યા યુવકને એવું કહેવાય ખરું? કયા સંબંધથી આવું કહેવાય? ગરગરાટી સંભળાય. મેં ધારણા કરી કે હવે એ બોલશે કે બસ આવી. મારી ધારણા ફરી જરાક ખોટી પડી. એ બોલી, રોહિત આવ્યો. બસ આવી, ધીમી પડી. બસમાંથી ડોકું કાઢી રહેલા યુવાનોમાંથી કોણ રોહિત હશે હું વિચારવા લાગ્યો. બસ થોભી. એક 75 વર્ષના કાકા સાથે એક 10-1 વર્ષની દીકરી ઉતરી. એક યુવાન દરવાજા પાસે આવ્યો. મેં ધારી લીધું કે આ જ રોહિત હોઈ શકે, પણ એના હાથમાં સામાન નહોતો. દરવાજે આવીને મને પૂછવા લાગ્યો, કંઈ મિનરલ વોટર મળશે? ના, આ રોહિત નહોતો. મેં ના પાડી, એ સીટ પર બેસી ગયો. પછી કોઈ ઉતરતું દેખાયું નહીં, એટલે કંડક્ટર મને જોઈને બોલ્યો, એ ભાઈ ઊભા શું છો, આવવું હોય તો ચડી જાઓ. મેં કહ્યું, બધાને ઉતરી જવા દો ને. કંડક્ટર હસ્યો, મુજાફરવાળા તો ઉતરી ગયા, તમે કહો તો ભુજવાળાને અહીંયા ઉતારી દઉં. હું બસમાં ચડી ગયો. મારી આંખો રોહિતને શોધતી રહી. કંડક્ટરે બેલ માર્યો. રોહિતની રાહ જોવામાં બેબાકડી થયેલી પેલી સ્ત્રી તો નીચે રાહ જોવાને બદલે બસમાં ચડી ગઈ હતી. એની આંખો રોહિતને શોધતી હતી. અરે, એનો ફોન હતો કે આજ બસમાં એ આવવાનો છે. કંડક્ટર બોલ્યો, ડાહીની પેટની ઉતરે છે કે મારું લાથ? હું વિસ્ફારિત આંખે એ સ્ત્રીને જોતો રહ્યો. કંડક્ટરે એને હડસેલીને ઉતારી અને બસ ઉપડી. બારીમાંથી ડોકું કાઢીને હું એ સ્ત્રીને જોતો રહ્યો. બસે વળાંક લીધો અને દેખાતી બંધ થઈ. કંડક્ટરે પૂછ્યું, ભુજ? અહીં 17 નંબર પર બેસો. પેલા બેન, મારો સવાલ અસ્પષ્ટ હતો પણ કંડક્ટર સમજી ગયો. કોણ, પેલી ગાંડી? પછી 16 નંબર પર બેઠેલા ભાઈને બતાવીને કહ્યું કે આ શેખરભાઈ તમને એની વાત કહેશે. શેખરભાઈ કોઈ નિયમિત મુસાફર હશે. એને મારા મુખભાવ જોઈને પહેલાં તો મને પાણીની બોટલ આપી. પછી કહ્યું, 17 વર્ષથી રોજ 3:15 વાગે આ ભાઈ અહીં એના દીકરાની રાહ જોતી હોય છે. એક પણ દિવસ ખાલી ના જાય. મેં ધારણા બાંધીને પૂછ્યું, એનો કોઈ દીકરો છે જ નહીં, માત્ર એને ભ્રમણા છે? ફરી મારી ધારણા ખોટી પડી. 17 વર્ષ પહેલાં 1993માં મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા. એમાં પહેલો સ્ટોક એક્સચેન્જના બિલ્ડિંગમાં થયો હતો. એમાં એનો દીકરો રોહિત વોચમેન હતો. એ દિવસે રાતની બસમાં એ ગામ આવવાનો હતો. એ જ સવારે સ્ટોક એક્સચેન્જના પાર્કિંગમાં પાર્ક કરેલી બિનવારસી કાર કોની છે એ જોવા ગયો. ત્યાં જ બ્લાસ્ટ થયો અને એના શરીરના એવા ચિત્રા થયા કે એનું શરીર પણ ન મળ્યું. શેખરભાઈ બોલ્યા, થોડા દિવસ તો આ વિધવાને આઘાત લાગશે એમ વિચારી કોઈએ એને સાચી વાત કરી નહીં.
શેખરભાઈએ ઊંડો શ્વાસ લઈને બોલ્યા અને થોડા દિવસ પછી એણે લોકોની સાચી વાત માની નહીં. તે દિવસથી આજ સુધી રોજ ભાથું લઈને દીકરાને લેવા આવે છે. શેખરભાઈએ કોઈ કવિ કે લેખકની જેમ પોતાની વાત પૂરી કરી. આજની બસ દીકરાને ન લઈને આવી એની નિરાશા એને રાત સુધી રહેશે અને કાલનો સૂરજ એના માટે નવી ઠગારી આશા લઈને ઉઠશે. ભુજ ઉતર્યો ત્યાં સુધી હું કંઈ બોલી ન શક્યો. હું 3:15ની બસમાંથી ઉતર્યો પણ 3:15ની બસ મારા મનમાંથી કદી ન ઉતરી. બીજા દિવસે હું સુરત જતો હતો ત્યારે ભાઈનો ફોન આવ્યો. બા બીમાર છે, સીધો ગામ આવજે. બા આ વખતે ખરેખર ગામ તારે ઉપડી ગઈ. શોકસભા પણ ધાર્યા કરતાં સરળ રીતે ઉપડી ગઈ. કચ્છની મારી એ મુલાકાત છેલ્લી ન નીવડી. મહિને 2 વાર કચ્છ જવાનું ચાલુ જ રાખ્યું અને જ્યારે જ્યારે કામની વચ્ચેથી સમય મળે ત્યારે 2:45 મુજાપુર પાટિયા પર પહોંચીને એ સ્ત્રીની સાથે 3:15ની બસની રાહ જોવામાં એને સાથ આપું છું.